વિશ્વ ડાયાબિટીસ દિવસ એટલે ડાયાબિટીસ દર્દ અંગે જાગૃતિ લાવવાનું અભિયાન, જે અંતર્ગત પોરબંદરમાં યોગ બોર્ડ દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ગુજરાતમાં સૌથી વધારે છે. આ ઘણી ગંભીર બાબત છે. ગુજરાત યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત બનાવવા 14 નવેમ્બર વિશ્વ ડાયાબિટીસ દિવસે ઉપલક્ષ્ય બનાવી યોગિક ઉપચાર દ્વારા ડાયાબિટીસના દર્દીઓને યોગમય જીવનશૈલી અપનાવી સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય અને માર્ગદર્શન મળી રહે તેવા આશયથી પૂરા ગુજરાત રાજ્યમાં આ ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાનનું આયોજન કર્યું હતું. જેના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં પણ આજરોજ તારીખ 14 ના રોજ નગર સેવા સદન સંચાલિત મહારાજા શ્રી નટવરસિંહજી ઉદ્યાનમાં ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિબિરની શરૂઆત સવારે 6 વાગે કરવામાં આવી હતી. આ શિબિરમાં પોરબંદર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શિબિરના સાધકોનું ડાયાબિટીસનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેમના રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શ્રી શિષપાલજીના માર્ગદર્શન હેઠળ પોરબંદરમાં પધારેલા મહેમાનોનું ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કોઓર્ડિનેટર શ્રી કેતન કોટિયા દ્વારા શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલજીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લામાં કુલ 45 ડાયાબિટીસ મુક્તિ માટે શિબિરનું આયોજન આજ 14 નવેમ્બરથી 28 નવેમ્બર સુધી થઈ રહ્યું છે તેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. ઉદઘાટન પ્રસંગે પોરબંદરના ડોક્ટર સુરેશભાઈ ગાંધી, નગર સેવા સદનના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, સમસ્ત ખારવા સમાજ પોરબંદરના વાણોટ પવનભાઈ શિયાળ, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના ધર્મપત્ની હીરાબેન અર્જુનભાઈ મોઢવાડિયા, આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયતના CDO ડોક્ટર કરમટ્ટા અને પોરબંદર નગરપાલિકા ગાર્ડન ડેવલપિંગ કમિટીના ચેરમેન ધવલભાઈ જોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જોડાયેલ લોકોને યોગ અભ્યાસ બાદ યોગ ચિકિત્સકની સલાહ મુજબનું એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને SP કન્સલ્ટન્સીની પ્રિયાંશુ શેઠ દ્વારા જ્યુસ આપવામાં આવ્યું હતું. આ તકે પોરબંદર જિલ્લાના કોઓર્ડિનેટર કેતન કોટિયા દ્વારા પધારેલા મહેમાનો, નગર સેવા સદન પોરબંદર, યોગ ટ્રેનરો તેમજ જોડાયેલા લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.